મમ્મી, રિતેશને ધંધો ચાલુ કરવો છે. મમ્મી, હું સમજુ છું તારી પરિસ્થિતિ, પણ થોડી મદદ મળી જાય તો. રાતે રીનાનો ફોન પછી લાચાર મિનલ આખી રાત ઊંઘી ન શકી. શિયાળાની સવાર થઈ ચૂકી, આછા આછા અંધારા સાથે મધુર ઠંડી પણ હતી. આજે મિનલનું માથું સખત ચકરાવું લેતું હતું. ગરમ પાણી પીને પતિના ફોટા સામે જોઈ બોલી, ઓ રીનાના પપ્પા માફ કરજો, રિતેશ અને રીનાને આજે આપણી મદદની જરૂર છે. રીનાના સાસરાની પરિસ્થિતિની જાણ તમને ક્યાંથી હોય? તમે ગયા બાદ રીનાના લગ્ન તમારી નૈતિકતા અને બીજાને સહાય કરવાના સ્વભાવને લઈને. ઓ રાઘવ, તમે રસ્તે ચાલતા અને મદદ કરી દેતા. પગાર થયો હોય અને કોઈ મદદ માટેનો હાથ લંબાવે તો તેને તમે તરત આપી દેતા. ગામના બે ખેતરમાંથી એક ખેતર અને ઘર સહિત નાનકા અને ખેરાત કરી લીધેલ. હું રીનાનો વિચાર કરી તમને કેટકેટલું વળતી. તમારી સરકારી નોકરી અને તમારા સિદ્ધાંત, પરંતુ તમે એકદમ ભોળા બની લોકોની સેવા કરી જાણી. આજે રીનાને મદદ કરી શકું એવી પરિસ્થિતિ પણ મારી નથી. ગામના એક ખેતરનો બાકી બચેલ ટુકડો પણ લુચ્ચાઈથી નાનકાએ પોતાના નામે કરાવી દીધો અને ત્યાર પછી ફરીથી એક જ વર્ષમાં બધી રીતે નિરાશ થઈને હું રીનાને લઈ આ શહેરમાં આવી ગઈ. રીનાનો પતિ મહેનતથી ઊભો થવા માંગે છે. હા, તમારો સિદ્ધાંત માનવતાની દ્રષ્ટિએ યોગ્ય પણ છે કે 100 કમાવતો 10નું દાન પણ આજે હું રીના સામે લાચાર બની છું. આંખના ખૂણા લૂંટતી 57 વર્ષની મિનળ માથે ગરમ સ્કાર્ફ અને શાલ ઉડી બાગમાં ચાલવા નીકળી. રાઘવના ગયા બાદ એકલતાથી માનસિક રીતે ભાંગી પડેલ અને આર્થિક ભીંસમાં દળાઈ રહેલ મિનળના ચહેરા પર અકાળે વૃદ્ધત્વ ડોકાતું હતું. મિનળ બાગમાં પ્રવેશી ત્યાં એણે જોયું તો 61ની આસપાસ વયનો એક પુરુષ ચહેરા પર મંકી ટોપી પહેરી બાગના દરવાજામાં પ્રવેશ્યો અને નીચે નમી બાગને વંદન કર્યા. મિનલ થોડી આશ્ચર્ય તો પામી, પરંતુ હશે કોઈ કારણ એમ સમજી આગળ નીકળી ગઈને એક આંટો પૂરો કર્યો. ત્યાં જ અચાનક એ જ અજાણ્યો પુરુષ મિનળની સામે આવી હા 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 કરી મોટેથી હસવા માંડ્યો અને તાળી પાડવા માંડ્યો. મિનળ એકદમ ગભરાઈ ગઈ અને તરત જ રાઘવની યાદ આવી ગઈ. રાઘવ પણ આમ જ મિનળની આંખોમાં પાણી પણ આવ્યા અને સાથે ગુસ્સો પણ. મિનળ પોતાની શાલ અને મુખ પર દબાવી કશુંક બોલવા ગઈ ત્યાં ફરીથી ના ના ના, ગુસ્સો નહીં, એ હા 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 એવો બોલી ઉઠ્યો. મિનળ પોતાનો રસ્તો કરી આગળ નીકળી ગઈ. આગળ કદમ ભરતા એને જરા પાછળ નજર કરી તો જોયું કે હવે એ પુરુષ એક કાકા ચાલતા હતા અને એમની સામે જઈ હા 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 એ કરવા માંડ્યો અને પેલા કાકા જોરથી હસી પડ્યા અને બંને તાળી પાડતા પાડતા હસવા માંડ્યા. કુતૂહલવશ થઈ મિનળે ફરી પાછળ નજર કરી તો એને નોંધ્યું કે એ પુરુષ બાગમાં ચાલનાર દરેકની સામે જઈ હા હા એ હે કહી હસતો હતો. દોસ્તો, જલ્દીથી વિડીયો લાઇક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. કદાચ હાસ્ય ક્લબનો કોક નવો સભ્ય હશે એમ વિચાર્યું, પરંતુ આમ સાવ અચાનક અને તે પણ મારા જેવી કોઈ અજાણી સ્ત્રી સામે ચાલતા ચાલતા મિનળની સામે ફરી એ પુરુષ આવી ગયો. હસવા ગયો, પરંતુ મિનળને જોઈ ચૂપ થઈ આગળ કદમ ભરવા માંડ્યો. ત્યાં જ મિનળ હસી પડી. એ પુરુષનો શ્વાસ જાણે હેઠો પડ્યો અને બંને જોર જોરથી હસવા માંડ્યા. નમસ્તે, આપ શહેરમાં નવા લાગો છો? આજે પહેલીવાર બાગમાં? હા, આજે બરાબર 19 વર્ષ પછી આ બાગમાં આવ્યો છું. માફ કરજો, આપને મારા વર્તન થકી અજુગતું લાગ્યું, પરંતુ આ બાગ સાથે મારી ઘણી યાદો સંકળાયેલી છે. હસતા રહો અને હસાવતા રહો. આવજો. કંઈ પોતાની મંકી ટોપી સરખી કરતો હતો, બીજાને હસાવતો હસાવતો આગળ નીકળી ગયો. મંકી ટોપીને કારણે પુરુષનો ચહેરો સાફ ન દેખાયો, પણ મિનાળેની વાતોની શુદ્ધતા અને વર્તનની અદબને નિહાળી રહી. ઘરે પહોંચીને મિનળને ચા પીતા પીતા અજાણ્યા પુરુષનો વિચાર ફરીથી મનમાં ઝબૂકી ગયો. લોકો કેટલા ખુશ રહી શકે છે, બીજાને હસાવી શકે છે. રાઘવ એ વ્યક્તિને જોઈ લાગે છે કે અદ્દલ તમારા જેવો જ હશે. આજે મારી હાજરી ત્યાં અતિ આવશ્યક હતી અને કોઈ પણ ભોગે આજે મારે ત્યાં હાજર રહેવું જ પડશે એવો ગઈકાલે પ્રમુખ શ્રીમતી ચારુલતાબેનનો ફોન આવ્યો હતો. રસોડાનું કામ પતાવી મિનળ ફટાફટ નારી સહાય સંતા કે જેમાં પોતે રાઘવ હતો ત્યાંથી દરરોજ દિવસના થોડો સમય ત્યાં સેવા આપતી અને રાઘવ પણ રજાના દિવસે મિનળ સાથે નિયમિત રૂપે જતો ત્યાં જવા નીકળી. આજે સંસ્થામાં કોઈક અતિથિનું વ્યક્તિત્વ ગોઠવાયેલું હતું. મિનળ વેળાસર ત્યાં પહોંચી અને કાર્યક્રમ શરૂ થઈ જ ગયો.
પ્રાસંગિક પ્રવચન બાદ સંસ્થાના પ્રમુખ ચારુલતાબેન બોલ્યા. હવે સંસ્થાના આજના મુખ્ય અતિથિ કે જેઓ 19 વર્ષ બાદ આ શહેરમાં પધાર્યા છે અને એમના કહેવા મુજબ આ શહેરે એમને નવું જીવન બક્ષ્યું છે, એનું ઋણ ઉતારવા સંસ્થાને 5 લાખનું દાન અર્પણ કરેલ છે એવા શ્રી પરબતભાઈનું ફૂલના ગુલદસ્તાથી સ્વાગત કરશે. વર્ષોથી નિસ્વાર્થ ભાવે આપની સંસ્થામાં સેવા આપી રહેલ મિનલબેન મિનળ હાથમાં ફૂલનો ગુલદસ્તો લઈ આપવા જાય છે ત્યાં એને અતિથિનો ચહેરો પરિચિત હોય એમ લાગ્યું અને તે મુખ્ય અતિથિ પણ 2 સેકન્ડ મિનળને તાકી રહ્યા અને પોતાનું વ્યક્તિત્વ ચાલુ કર્યું. સન 2001ના ભૂકંપમાં કચ્છના અંજારમાં મેં મારો સમગ્ર પરિવાર ઘરબાર અને બધું જ ગુમાવી દીધેલ. ફક્ત એક મારી 15 વર્ષની દીકરી સિવાય બસે કુંબળી કળી જેવી દીકરીની મામાની કારમી ચીખો સાથે એની આંગળી ઝાલી ફક્ત એક ટ્રેન પકડી એમાં બેસી ગયેલ. ન હતા ટિકિટના પૈસા કે ન હતા દીકરીને ખવડાવવાના પૈસા. હું શૂન્ય અને દિશાવિહીન થઈ દીકરીને ખોળે લઈ બેઠો હતો અને ટ્રેનની પટરી મને ક્યાં લઈ જતી હતી એનો અણસાર સુદ્ધા મને ન હતો. 12 કલાકની મુસાફરી બાદ સુરત શહેરે આવવાની જાહેરાત સાથે સવારે 7-1 વાગે ગાડી ઊભી રહી. ગાડીમાં તો થયું કે દીકરીને ઊંઘથી મૂકીને ઉતરી જાઉં અને આત્મહત્યા કરી લઉં, પરંતુ મારી નાની સી દીકરીની નિર્દોષતા અને સ્પર્શી ગઈ અને હું દીકરીને લઈ ઉતરી પડ્યો. ક્યાં જવું, શું કરવું, અહીં શું કામ ઉતર્યો મને કશી જ ખબર ન હતી. વ્યક્તિત્વ આપતા આપતા મુખ્ય અતિથિની આંખે પાણી આવ્યા. 2 ઘૂંટ પાણી પીને વ્યક્તિત્વ આગળ વધારતા બોલ્યા, ક્યાં જવું, કોને મળવું કશી ખબર નહીં અને ચાલતા ચાલતા શહેરના એક જાહેર બગીચામાં જઈ એક બાંકડે બેઠો. દીકરી મોટે મોટેથી રડતી હતી અને હું મનોમન ત્યાં એક ભાઈ મારી સામે આવ્યા. હા 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 કરી 2 હાથ લાંબા કરી હસવા માંડ્યા. પહેલાં તો એનું વર્તન જોઈ 2 લાફા મારવાનું મન થયું, પરંતુ જ્યારે એ ભાઈએ મારી પાસે બેસી મને પાણી પીવડાવ્યું અને 1/2 કલાક સુધી મને કર્મના સિદ્ધાંત સમજાવ્યા, આંખમાં પાણી સાથે ગદગદ અવાજે બોલી રહેલ પરબતભાઈનું દિલ ભરાઈ આવ્યું. ત્યાં જ મિનળના ધબકારા વધી ગયા. આ ભાઈ ક્યાંક રાઘવ વિશે તો નહીં? હા હા હા, આવું તો મારો રાઘવ રોજ બાગમાં બધા સાથે કરતો. આત્મબળ અને આત્મવિશ્વાસ જેવું કોઈ હથિયાર નથી, પડીને બેઠો થાય એ જ સાચો માણસ. આ દિવસ પણ નીકળે જશે, ધીરજ રાખો વગેરે શબ્દોથી મને ફરીથી જીવવાનું બળ મળ્યું અને એ ભાઈએ અમદાવાદમાં એક કારખાનાનું નામ આપેલ અને સાથે 100 રૂપિયા. હું વખાનો માર્યો. હવે તો નિરાશ હતો કે ન તો એ ભાઈનો ફોન નંબર લીધો કે ન તો એનું સરનામું. જિંદગીના કારમાં પ્રવાહમાં તરી રહેલ એવો હું એ ભાઈનો આભાર માનીને એ જ 100 રૂપિયામાંથી મારી દીકરીને જરા ખવડાવીને ગાડી પકડી અમદાવાદ પહોંચ્યો અને એ કારખાનામાં નોકરી મેળવેલ અને 6-1 મહિના પછી મારી નિષ્ઠા જોઈ માલિકે પોતાની ફેક્ટરીનો ચાર્જ મને સોંપેલ અને લાગ લલાટ મારી પ્રગતિ થઈ. એ ભાઈ અને એમના 100 રૂપિયા મારા માટે એક મોટા ઋણ સમાન સાબિત થયા. દોસ્તો, જલ્દીથી વિડીયો લાઇક કરી ચેનલ સબસ્ક્રાઇબ કરજો. આજે શહેરના 5 કારખાનાનો હું માલિક છું, આજે કરોડોની સંપત્તિનો માલિક છું, છતાં વર્ષો પહેલાં 100 રૂપિયા આપનાર ઓલિયો મારા કરતાં અનેક ગણો અમીર હતો એવો આજે મને અહેસાસ થાય છે. આ સંસ્થાની તમામ નારીને પણ હું એક જ સંદેશ આપવા માગું છું કે તમે નિશાય નથી, કપરી પરિસ્થિતિનો મુકાબલો કરો, જરૂર કોઈ રામ બનીને આવશે જેમ મને આંગળી ચીંધીને જીવનનો માર્ગ બતાવી મારી ભીતર અજવાળા ભરવા માટે જ આવ્યો હતો. એ ઓલિયો ખરા અર્થમાં રામ બનીને આવ્યો હતો એ રાઘવ. આ રાઘવ એનું નામ. એ ફરિશ્તો આજે નથી, પણ એનું ઋણ આ ધરતીને અને એના પરિવારને પાછું વાળવા આવ્યો છું. હું અભાગ્ય સ્વાર્થી બની સંસારમાં પડ્યો અને એ ઓલિયાને ભૂલી ગયો હતો કે જેણે મને 100 રૂપિયાની મદદ અને સ્નેહભર્યા શબ્દ થકી મને હતાશાના માર્ગ પરથી ઊંચકીને મારા જીવનમાં આશાનું કિરણ પ્રગટાવ્યું હતું. પરંતુ ફરીથી કુદરતે મારી સાથે ક્રૂર મજાક કરી મારી દીકરીને પરણાવી, પરંતુ ગર્ભાશયમાં પ્રોબ્લેમ થતાં પેટમાં બાળક સાથે જ લગ્નના 1 જ વર્ષના પ્રભુને પ્યારી અને ફરી હું લાચાર અને વિવશ. હા, આ વખતે મારી પાસે મબલખ દોલત હતી, પણ વાપરનાર કોઈ કંઈ હતું નહીં. ત્યારે મેં ભગવાન પાસે બેસી ખૂબ ઝઘડો કર્યો અને એકાએક મને એ વર્ષો પહેલાં 100 રૂપિયા મને આપનાર ઓલિયાની યાદ આવી ગઈ. ત્યારબાદ આ શહેરમાં આવી એ ઓલિયા વિશે તપાસ આદરી મારી અંગત ભાવનાઓ મારી સાથે હતી. તેથી ખૂબ પ્રયત્નો પછી
આ સંસ્થાના પ્રમુખ ચારુલતાબેન પાસેથી મને દયામાન ઓલિયા રાઘવ વિશે તમામ માહિતી મળી ગયેલ છે. મારી તમામ સંપત્તિનો અડધો ભાગ એ ઓલિયા સમાન રાઘવના પરિવારને આપું છું, તેમજ બાકીની સંપત્તિમાંથી જરૂર પૂરતું જ રાખીને બાકીનું શહેરની અન્ય સંસ્થાને દાન આપી કાયમ માટે હરિદ્વાર જવા માંગુ છું. કારણ કે એ ઓલિયો મને કહી ગયો હતો કે 100 કમાવ તો 10 દાન કરવું. તમે પણ આ સિદ્ધાંત યાદ રાખજો. ઓ રાઘવ, તમે ક્યાં છો? બોલતાની સાથે સ્ટેજ પાસે ઊભેલી મિનલ અચાનક બેહોશ થઈને નીચે પડી. ઓ રાઘવ, રીના ભાનમાં આવતા જ મિનલ બોલી અને એણે હોસ્પિટલમાં પોતાની આસપાસ ડૉક્ટર ચારુલતાબેન, રીના, રીતેશ અને પેલા મુખ્ય અતિથિ પરબતભાઈ અને વકીલને જોયા. અતિશય માનસિક તણાવને કારણે તમે બેહોશ થઈ ગયા હતા. ચારુલતાબેને મને તમારા વિશે બધું જણાવ્યું છે કે રાઘવ અને તમે વર્ષોથી આ નારી સંસ્થામાં સેવા આપી છે અને રાઘવના અને તમારા તમામ આઇડેન્ટિફિકેશન પેપર આ સંસ્થાની ઓફિસમાંથી જ મેળવીને ચેક કરી લીધી છે. ત્યારબાદ આ બધી કાયદાકીય કામગીરી આ વકીલ શ્રીમાનને સોંપી હતી. લેવા મારી મિલકતના કાગળિયા, જેના અડધા ભાગીદાર મારા બેન સમાન એવા મિનલબેન તમે છો, આજે વર્ષો બાદ કુદરતે મને ફરીથી મારો પરિવાર જાણે મેળવી આપ્યો છે. તેથી મારી બેનની ભીતર અજવાળા ભરવાનો મને મોકો દીધો અને આ તમારા પરબતભાઈને રાઘવના ઋણમાંથી મુક્ત કરો કે જેથી હું નંચિત થઈ હરિદ્વાર જઈ શકું. પરબતભાઈ અંત્યત કુમાસથી મિનળને સંબોધીને બોલી રહ્યા ત્યારે એમનો એક હાથ રીનાના માથા ઉપર સ્નેહથી ફરી રહ્યો હતો. ઓ રાઘવ, તમે સાચા હતા. મિનળ સ્નેહભરી અને આંસુ નીતરતી આંખો સામે ઉભેલ દેવદૂતને નિહાળી રહી. દોસ્તો, તમે પણ તમારા પિતાશ્રીને યાદ કરતા હો તો કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ લખવાનું ભૂલતા નહીં. વિડીયો લાઇક કરજો, ચેનલ સબસ્ક્રાઈબ કરજો.